हेलो स्टूडेंट्स, धोरण 10 विषय विज्ञान अने प्रकरण 4 कार्बन अने तेना संयोजनों एनी आपणे वात करीए छीए। छेल्ला आपणे जुदा जुदा संयोजनोनी अंदर सी एच ओ एटले आल्डिहाइड, सी डबल बॉन्ड ओ एटले कीटोन, सी डबल ओ एच एटले कार्बोक्सिलिक एसिड અને એક્સ એટલે હેલોજન સમૂહ જોઈ ગયા। આ છે હું તો કે જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહ કે જે કાર્બન સાથે જોડાશે એટલે કાર્બનને નવા પ્રકારની ક્ષમતાઓ આપે। જેમ કે આલ્ડિહાઇડ સંયોજનો જોડાતા એટલે ડાયરેક્ટ જ એના નામની પાછળ આર્ન પ્રત્યે લાગતો, કીટોનની અંદર ઓન પ્રત્યે લાગતો હતો, કાર્બોક્સિલિક એસિડની અંદર ઓઇક એસિડ એનું નામ પડતું હતું, અને હેલોજનની અંદર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન જોડાય એના ઉપરથી નક્કી થતા હતા। એના પૂર્વ નામની આગળ આવતું હતું ક્લોરો ફ્લોરો બ્રોમો આયોડો આવા નામ આવતા હતા। હવે જે હજી એક બાકી છે એ છે ઓ એચ, જેને કહેવામાં આવે છે આલ્કોહોલ, અને એના નામ પાછળ ઓલ પ્રત્યય લાગે છે। સી એચ ફોર એનો આપણે ઉપયોગ કરતા હતા તો કંઈ નહીં, કારણ કે એમાં કાર્બન છે ને ચારે ચાર બંધ સંતોષાઈ ગયા છે એટલે મેદાનમાં ન આવે, એને જવા દેવાનું। પછી તો કોણ આવે તો કે સી એચ થ્રી લેવાનું, જેમાં એક બંધ છૂટો હોય, જે આ એક બંધ છૂટો છે ત્યાં આપણે જોડી દો ઓ એચ। એક કાર્બન એટલે મિથ, એટલે આને કહેવાય મિથે ન વત્તા ઓલ એટલે મિથે નો લ આવવાનું નામ થાય। બીજું સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ, એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, તો આને કહેવામાં આવે ઇથેનોલ સંયોજન। એવી જ રીતે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ, એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, ત્રણ કાર્બન તો આવે પ્રોપ, આને કહેવાય પ્રોપેનોલ। સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ ઓ એચ, એક કાર્બન તો મિથ, બે કાર્બન તો એ, ત્રણ કાર્બન તો પ્રોપ, ચાર કાર્બન તો આને કહેવાય બ્યુટ બ્યુટેનોલ। સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ ઓ એચ, એક કાર્બન તો મિથ, બે કાર્બન તો એ, ત્રણ કાર્બન તો પ્રોપ, ચાર કાર્બન તો બ્યુટ અને પાંચ કાર્બન તો પેન્ટ, એટલે આને કહેવાય પેન્ટેનોલ। તો આ તમારા જુદા જુદા પ્રકારના ક્રિયાશીલ સમૂહ થઈ ગયા, તમારા પાંચને જોવાના હતા। હવે પાંચમાંથી આપણે આ જે ઓલવાળું જોયેલું છે એને થોડુંક ધ્યાનમાં રાખીએ, એને રૂપાંતર કરી દઈએ અણુસૂત્રમાં। જેવી રીતે આપણે અણુસૂત્ર પાણીનું લખીએ એચ ટુ ઓ, કાર્બન ડાયોક્સાઇડનું લખીએ સીઓ ટુ, એવી રીતે આપણે આને અણુસૂત્ર લખી આપીએ। કઈ રીતે? તો કે અહીંયા કાર્બન કેટલી વાર છે? તો કે એક વાર। હાઇડ્રોજન કેટલી વાર? તો કે ત્રણ વત્તા એક ચાર, અને ભેગું કોણ છે? તો કે ઓક્સિજન। હવે આને જોઈ તો કે કાર્બન કેટલી વાર? તો કે બે વાર, હલો બે વાર। હાઇડ્રોજનની ગણતરી કરો, ત્રણ વત્તા બે પાંચ વત્તા એક છ, અને ભેગું કોણ આવે છે? તો કે ઓક્સિજનનો ઓ। હજી એક જોઈ લે, કદાચ ગણતરીમાં નો અંદાજ આવ્યો હોય તો, કાર્બન કેટલા છે? તો કે ત્રણ। હાઇડ્રોજન કેટલા? તો કે ત્રણ વત્તા બે પાંચ વત્તા બે સાત, અને હજી એક ઓએચનો હાઇડ્રોજન એટલે આઠ, અને ઓક્સિજનનો ઓ। તો આવા જુદા જુદા પ્રકારના અણુસૂત્ર અહીંયા તમારી પાસે બનતા જાય છે। હવે આ જે અણુસૂત્ર બને એમાંથી આ બેને ધ્યાનમાં રાખીએ ગણિત પ્રમાણે। આને સમીકરણ નંબર એક કહી દો, આને સમીકરણ નંબર બે કહી દો। સમીકરણ બે માંથી એકને બાદ કરતા, હું લખું જો ખરેખર એવું કરવાનું જ છે, સમીકરણ બે માંથી સમીકરણ એકને બાદ કરતા, એમ નહીં માનતા કે આ ગણિતનો લેક્ચર આવી ગયો, કામનું છે એટલે આમ કહ્યું। સી એચ ફોર સમીકરણ બે એટલે સી ટુ એચ સિક્સ ઓ માઇનસ સી એચ ફોર ઓ
ऑक्सिजन माथी ऑक्सिजन जाए, छ माथी चार जाए एटले आवे बे, अने बे माथी एक जाए एटले एक सी एच टू। तमारी पासे रहेला दरेके दरेक संयोजनोने ध्यानथी जो तो बधाईनी वच्चे सी एच टू नो ज तफावत आवे छे, अने आ जेनो फेरफार छे। जो ध्यानथी अहींया सी एच थ्री ओ एच छे तो अहींया सी एच थ्री ओ एच छे, નવું કોણ તો કે સી એચ ટુ, અહીંયા જો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ ઉપર જેવું, નવું કોણ સી એચ ટુ, અહીંયા જો સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓ એચ, નવું કોણ સી એચ ટુ, અહીંયા જો સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ ઓ એચ, નવું કોણ તો કે સી એચ ટુ। દરેકે દરેકની અંદર તફાવત કોનો આવે તો કે સી એચ ટુ નો આવે છે। અને આ સી એચ ટુ નો જે તફાવત આવે છે એના ઉપરથી એના અણુ ભાર ઉપર ફેરફાર પડે। હવે અણુ ભાર કેમ જોવો તો એ જોવો, અણુ ભાર માટે પેલા સાદેથી શરૂ કરીએ, સીઓ ટુ નું અણુ ભાર, અથવા બીજા શબ્દોમાં કહેવાય પરમાણવીય દળ, હજી કંઈક કહેવું હોય તો કહી શકાય આણ્વીય દળ, હજી તમારે કઈ કેવું હોય તો કહી દેવું। કાર્બન વત્તા ઓક્સિજન કેટલી વાર છે તો કે બે વાર, કાર્બન પરમાણુ ક્રમાંક કેટલો છ, છ ના ડબલ કરો એટલે પરમાણવીય દળ જડે। રિયલમાં પરમાણવીય દળ છે હું તો કે કોઈ પણ તત્વ છે એના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો, એટલે આપણે ખરેખર ડબલ કરીએ છીએ ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરીએ છીએ। અમુક અમુક તત્વો અપવાદ છે કે જેના ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન છે જ નહીં, તો એની અંદર જેટલા પ્રોટોન હોય એ જ ગણતરીમાં લઈ લેવાના। જેમ કે હાઇડ્રોજન, હાઇડ્રોજનના ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન નથી તો ખાલી ને ખાલી પ્રોટોન, એટલે ઝીરો વત્તા એક બરાબર એક લેવાના। કાર્બનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક છ છે, છ ના ડબલ કરો તો બાર વત્તા બે। ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે, આઠના ડબલ કરો એટલે થાય સોળ, બાર વત્તા સોળ બે બત્રીસ, બગડા બગડું ઉમેરો તો ચોગડું, ત્રણમાં એક ઉમેરો એટલે ચાર। આ તમારી પાસે આવી ગયો કાર સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પરમાણવીય દળ। હવે આવી રીતે આપણે મિથેનોલની ગણતરી કરવાની છે, પણ ગણતરી કરવા માટે આપણે કોને લેશું, આને, આની અંદર જે લખેલું છે એનું જ કમ્પ્રેસ કરેલું રૂપ આ છે ને, આપણે એનું કામ પડે। સી એચ ફોર ઓ, કાર્બન એકવાર, ચાર વખત હાઇડ્રોજન, પછી આવે છે ઓક્સિજન, કાર્બન પરમાણુ ક્રમાંક છ, પરમાણવીય દળ એનું કેટલું, છ ના ડબલ કરો એટલે બાર, હાઇડ્રોજન ભાઈ એકડા ઉપર જ રહેશે એમાં કોઈ ફેરફાર પડશે નહીં, ઓક્સિજન પરમાણુ ક્રમાંક આઠ છે, આઠના ડબલ કરો એટલે સોળ, બાર ચાર એકુ ચાર વત્તા સોળ, છ માં ચાર ઉમેરો દસ, દસ માં બે ઉમેરો બાર, બાર નો બગડો વધી આવી એક, એક ને એક બે ને એક ત્રણ બત્રીસ। અહીંયા લખાય સ્મોલ યુ, સ્મોલ યુ નો અર્થ થાય છે એકીકૃત કરેલું દળ, ભેગું કરેલું પરમાણવીય દળ, જો આખા આખા સંયોજન ભેગા છે, અથવા તો એને કહેવાય એ એમ યુ, એટોમિક માસ યુનિટ, એટોમ એટલે થાય પરમાણુ, પરમાણુની અંદર રહેલું એનું દળ બત્રીસ આવ્યું। હવે આપણે આવી ગણતરી કરવાની છે આની સી ટુ એચ સિક્સ ઓની, તો સી ટુ એચ સિક્સ ઓની ગણતરી કરીએ તો ચોકડી કરેલા સી એચ ફોર ને જવા દઈ, તમને તો આ યાદ રહી ગયું ને ઓલ, સી ટુ એચ સિક્સ ઓ, કાર્બન તમારી પાસે બે વાર છે, હાઇડ્રોજન ભાઈ છે છ વાર, ઓક્સિજન એકડ એક વાર, કાર્બન છ, છ ના ડબલ આપણે કરીને રાખવાના બાર, હાઇડ્રોજન તો કે છ વાર, ઓક્સિજન તો કે આઠ, આઠ ના ડબલ કરો સોળ, બાર બે ચોવીસ, છ એકુ છ અને અહીંયા સોળ, છ વત્તા ચાર દસ ને છ, સોળ નો છગડો વધી આવી એક, બે ને એક ત્રણ ને એક ચાર છેતાલીસ યુ। હવે અહીંયા જેવી બાદબાકી કરી હતી એવી બાદબાકી આપણે ફરી પાછી કરીએ,
C2H6O કેટલું મૂલ્ય આવ્યું તો કે 46 U અને CH4O એનું મૂલ્ય કેટલું આવ્યું તો કે 32 U 6 માંથી 2 જાય તો 4 4 માંથી 3 જાય તો 1 14 U અને આ જે તમારી પાસે બાદબાકી આવી એ આના જેટલી હશે જ નો હોય તો દાખલો ખોટો આ નહીં ખોટું પડે કાર્બન છે એ ડાયરેક્ટ જ ક્યાંય વાકમાં જ નહીં આવે આપણે જ વાકમાં રાખી દે સી હાઇડ્રોજન બે વાર કાર્બન 6 માંથી ડબલ 12 2 અને કૌંસમાં 1 12 વત્તા 2 કુ 2 12 વત્તા 2 14 અને અહીંયા આવે યુ થઈ ગયું એટલે દરેકે દરેક તમારી પાસે આવતા ક્રિયાશીલ સમૂહ આ ક્રિયાશીલ સમૂહ જે બધાયમાં સમાન આવે છે તો આ સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતી શ્રેણી એને કહેવામાં આવે સમાનધર્મી શ્રેણી અને સમાનધર્મી શ્રેણીના ગુણધર્મોમાં પહેલી વહેલી લાઈન દરેકે દરેક શ્રેણીમાં CH2 નો તફાવત હોય બીજી લાઈન દરેકે દરેક સમાનધર્મી શ્રેણી છે એનું જે પરમાણ્વીય દળ છે એ 14 U જેટલું હશે સમજ છે ને ત્રીજી લાઈન દરેકે દરેક સમાનધર્મી શ્રેણીની અંદર CH2 નો વધારો થાય છે એ સમજ છે અને જે જે તમે અણુ સૂત્ર લખો છો આ દરેકે દરેક અણુ સૂત્રમાં આમ કંઈક થાય CnH2n+2O સમાનધર્મી શ્રેણીમાં આ જ પેટર્નની અંદર દરેક અણુ સૂત્ર લખાતા હશે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય છે એમ એમ સમાનધર્મી શ્રેણીની અંદર આવતા દરેકે દરેક અહીંયા રહેલા સંયોજનો ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વધતા જાય નાના હતા ત્યારે એક વાર્તા આવતી કે એક બાપા હતા એના 4 છોકરા હતા વાયડા હતા ઢીબા રાખતા હતા એકબીજાને અને પછી એને ડાયરેક્ટ લાકડી વાળું ઉદાહરણ દે કાલ્યો છોકરા એક લાકડી લ્યો તો એક લાકડીને તોડી નાખે 2 લાકડીને તોડવા માટે એને શક્તિ લાગે 3 લાકડી તોડવા માટે જોર કરવું પડે 4 લાકડી તૂટે ચોથી માર્કર નથી એટલે 3 લાકડીઓ તોડવાનો પ્રયત્ન કર્યો અને પછી ન તૂટે એટલે ડાયરેક્ટ એકતામાં શક્તિ છે બસ એવું જ અહીંયા છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એના મૂલ્ય કેવા થઈ જાય છે વધારે કારણ કે જેમ જેમ કાર્બનની શૃંખલા મોટી થતી જાય એમ એને તોડવા માટે વધારે તમારે ઉષ્મા દેવી પડે અને જેમ તમે ઉષ્મા વધુ દેશો એમ તમારા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા જતા જાય ઊંચા આ સમાનધર્મી શ્રેણીની ખાસિયતો હતી હવે આપણે એના પછીની વાત કરવાની છે બે શબ્દોની અને જુદા જુદા પ્રકારના સંયોજનો બને છે જેને આપણે સોલ્વ કરશું પણ નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે પાછી થિયરી જે હાલે છે એને પહેલાં સમજી લઈ હા તો હવે આપણે જોવાના છે બે શબ્દ એ બે શબ્દોમાં કંઈક આવું આવે છે અનુરાગ ગુજરાતીનું લેક્ચર શરૂ થયું એમ જ માની લ્યો વિતરાગ અનુરાગ શબ્દનો અર્થ થાય છે લાગણી તમે ને તમારો મિત્ર છે એ ચાલ્યા જાઓ છો અને અચાનક જ તમારો મિત્ર છે એ જમીનમાં રહેલા એ ખાડાની અંદર ધારધેરાને ઘૂસી જાય છે અને એના પગ છોલાઈ જાય છે તો તમારા મોઢામાંથી આ શબ્દો નીકળે હા હા એવું ન હોય અર 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 આવી જે દુઃખની લાગણી છે ને લાગણી એ દેખાડે અનુરાગ તમે તમારા મિત્રને ત્યાંથી બચાવવાનું કરશો ત્યાંથી મૂકીને ભાગીને ન આવતા રહ્યો તો તમે મિત્ર ન કહેવાવ આજે અનુરાગ શબ્દ છે એ લાગણીને દર્શાવે તમે એને મદદ કરો છો તમે એની નજીક રહેવાનો પ્રયત્ન કરો છો આપણે બચાવીએ વિતરાગ ગલીમાંથી નીકળો છો શાંત એવું કૂતરું સૂતેલું છે એની પૂંછડી ઉપર તમે પગ મૂકો છો અને એ જે જાગૃત અવસ્થામાં આવે છે
ત્યારે તમારા શરીરના અણુ અણુ અને પરમાણુ આ જ બોલતા હોય, ભાગ બેટા ભાગ. આ જે શબ્દો આવે ને એ છે વિતરાગ. કોઈ ઈચ્છતા નહીં હોય કે એ કૂતરો છે એ આપણેને એનો પ્રેમ દેખાડે, નુકસાનકારક હોય, દૂર જવું, એ છે વિતરાગ. તો કેની નજીક જવું અને કેની દૂર જવું, તો એ છે પાણી. પાણી પ્રત્યેનો અનુરાગ એટલે પાણીની નજીક જવું, અને પાણી પ્રત્યેનો વિતરાગ એટલે પાણીથી દૂર જવું. આ નજીક અને દૂરની જે રમત છે એના માટે ઠાવકી ભાષાના શબ્દો જલાનુરાગી, જલવિતરાગી. પાણીના અણુથી જે દૂર ભાગે છે એ છે વિતરાગી, અને જે એની નજીક જાય છે એ છે અનુરાગી. હવે આ જે નજીક અને દૂરની રમત છે એ પાણી સાથે થાય છે, એટલે ઇંગ્લિશ વર્ઝનમાં નામ વાત કરીએ તો આમાં તમે દૂર ગયા, અને દૂર ગયા તો તમને કૂતરાથી ડર લાગતો હતો. કૂતરાથી જ નહીં, ચાલ બાકી એના દાંતથી તો ડર લાગ્યો ને, અને એ ડરને કહેવામાં આવે ફોબિયા. અને પાણીને વિજ્ઞાનમાં હાઇડ્રો કહેવામાં આવે, એટલે આને કહેવામાં આવે હાઇડ્રોફોબિયા, પાણીથી દૂર જવું. જ્યારે અહીંયા તમને પાણી પ્રત્યે લાગણી હશે એટલે આને કહેવાય હાઇડ્રો. લાગણી માટેનો અંગ્રેજી શબ્દ જ છે ફિલિંગ, એટલા માટે આને કહેવામાં આવે હાઇડ્રોફિલિક, હાઇડ્રોફિલિક, પીએચ વાળો સ્પેલિંગ લખવાનો. આ હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક આવા દ્રાવણ કેમાં આપણે જોવાના છે, તો કે સાબુ અને ડિટર્જન્ટ, એમાંય વિજ્ઞાન જો જોઉં જોઉં, તમે જોઉં કંઈક શીખો શીખો છોકરાઓ, ભણો બાપા ભણો. એક ટપકું, બીજું ટપકું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, અગિયાર, બાર, તેર, થઈ ગયા ટપકા, થઈ ગયા તેર ટપકા કરવાના. પછી જેવી રીતે ઓલી મીંડા ચોકડી કરતા હોઉં ને એવી રીતે જોર દેવાના. આવી જા બાપા આવી જા. અહીંયા કાર્બન નથી આવતો એટલે એનું ટપકું નહીં થાય, ત્યાં આવશે SO3Na, આ પ્લસ અને આ માઇનસ. આજે આખે આખી તમને રચના દેખાય છે જીવડા જેવી, એ આ તમારું જીવડું છે, એ સાબુ અથવા ડિટર્જન્ટનો એક અણુ છે. અને આ જે એક અણુ બનેલો જે છે એનો આ જે આગળનો ભાગ છે એને કહેવામાં આવે શીર્ષ, માથું, અને જે આ પાછળનો ભાગ છે એને કહેવામાં આવે પૂંછડી. હવે જે શીર્ષનો જે ભાગ છે એ કેવો છે, તો કે શીર્ષનો જે ભાગ છે એને પાણી ગમે છે, એટલે પાણીની નજીક જાય. જ્યારે પૂંછડીનો જે ભાગ છે એને પાણી ન જ ગમતું, એને એને ડર લાગે છે, એટલે પાણીથી દૂર જાય. વા નજીક દૂરની રમતમાં થાય હું, તો કે જોડાયેલા એ રીતે છે કે એકબીજાને અલગ કરી શકે નહીં. વાંદરો જઈ પોતાની પૂંછડી કોઈ દી કાપે નહીં, એની પૂંછડી ભલે એને નડતી હોય પણ એને ગમે, એવી જ હાલત અહીંયા છે. આ પાણીની નજીક રહે, આ પાણીથી દૂર જાય, આ પાણીની નજીક, આ દૂર, આવી રમતની વચમાં આપણા મમ્મી છે એ ડાયરેક જ એક ડોલ લેશે. તમારા ઘરે જેવો આકાર હોય એવો આપણે કાળા રંગની ડોલ લઈ લીધી, જેની અંદર પાણી ભર નાખ્યું, જેની અંદર આપણે કપડાને નાખવામાં આવે છે. ચિત્રકારી જેટલી આવડે એટલી જ કરીશ, વધારે નહીં આશા રાખતા બાપા, ડોકું બહાર રહી જાય ભલે રહેતું, રોડવી લેવું ભાઈ રોડવી લ્યો. આ ટી શર્ટને નાખ દીધી, નિર્માણ ભળીની એડવર્ટાઈઝમેન્ટ જેવું લાગે. થાય થાય છોકરાઓ થાય. આટલા ભાગને આપણે ક્લીન કરી નાખીએ, એસી સફેદી, હા આવી આવે, હવે તો પ્યોર એડવર્ટાઈઝ થઈ ગઈ. થેના હિ લેના આવું કહેવાનું, પૈસા મન નો દે, બોલાવીને દે. હવે અહીંયા
પાણી ની અંદર આપણા કપડા નાખે, કપડા બોલા એ લોકો ખાતા પીતા ડાઘ કરે પછી નાખે ને, તો તમને ખબર પડે ને ધોરા થયા કે ને, તો હું ડાઘ કરી નાખું છું, ઓરિજિનલ એડવર્ટ બનાવું, સિંગડા કરી દો બસ, દુષ્ટ ની પાપી તમને દેખાઈ ગયું. હવે તમારી મમ્મી એની અંદર નાખ્યું કઈક કઈક નાખ્યું કઈક, જે પ્રોડક્ટ તમે વાપરવા માંગતા હોય એ નાખ્યું એની અંદર, નાખો એટલે ડાયરેક્ટ જ આખે આખું આવું અણુ છે, આ અણુ છે અહીંયા જશે, જાય એટલે ડાયરેક્ટ જ આ પૂંછડીનો ભાગ છે એ પાણીથી દૂર રહેતો, એટલે આખા આખા પાણીમાં આમથી તેમ ભાગતો હોય છે, અને આમથી તેમ એ દોડાદોડી કરતો હોય ત્યારે એનો કોન્ટેક આનો થશે, અને આ કોન્ટેક થાય એટલે ડાયરેક્ટ જ અહીંયા પૂંછડી છે એ ડાયરેક્ટ જ આની સાથે ચોંટી જાય. હજી અહીંયા રહેલો મોઢાનો ભાગ છે એને ક્યાંક ક્યાંક બીજે ભાગવું હોય. હજી આવી જ રીતે આવો એક અણુ ન હોય એમાં, આવો બીજો આવે, આવો ત્રીજો આવે, આવો ચોથો આવે, આવો પાંચમો, છઠ્ઠું, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, દસડે દસ, અને બે એકડા અગિયાર. હવે જગ્યા નત રહેતી ને તો ખીચડી થઈ જાય. આ રીતે આખા આખી રચના બને. ઓલો પિક્ચરના ડાયલોગ જેવી હાલત થઈ, શેર અકેલા હતા એટલે આમાં શેર તો એ લાગે, પણ એટલા બધા ઘેરી લીધું ને એટલે ઢીબી નાખશે, ઉપાધિ કરો. આજે આખા આખી રચના બને છે, આ રચનાને કહેવામાં આવે છે મિસેલ. અને મિસેલની રચના કઈ રીતે બને તો કે ડાઘ હોય અને એની સાથે ડિટર્જન્ટનો અણુ જોડાય તો એને કહેવામાં આવે છે મિસેલ. કપડામાં રહેલા મેલ સાથે ડિટર્જન્ટના અણુઓ જોડાઈને બનતી રચના એને કહેવામાં આવે છે મિસેલ. હવે આપણે મમ્મી છે એ કપડાને ઝબોરે છે અને આ ડાઘને જ્યારે ઘસે છે ત્યારે આ કપડા ઉપર રહેલા આ ડાઘના અણુની પકડ ધીરે ધીરે ઘટતી જશે, અને આ ઘટતી પકડનું પરિણામ આ થશે કે કપડા ઉપરથી આ ડાઘ નીકળી જશે. પણ નીકળીને ક્યાં આવ્યો છે? પાણીમાં. એટલા માટે આ ડાઘના લીધે પાણી છે એ ડહોળું થાય, એટલે કે પાણી મેલું તમને દેખાતું હશે. કારણ કે મેલ ક્યાંક તો ગયો હશે, એ ક્યાં હતો? કે અહીંયા. અને અહીંયા જે આખે આખો ભાગ ભજવો છે એ આ આખે આખા અણુ એ, કારણ કે અહીંયા રહેલો જે શીર્ષનો ભાગ છે એ શીર્ષનો ભાગ છે અને પાણી પ્રત્યે આકર્ષણ છે એટલે એ ડાયરેક્ટ જ પાણી બાજુ ભાગવાનું કરતો હતો. જ્યારે પૂંછડીનો ભાગ છે એ પાણીથી દૂર રહેતો હતો એટલે એ ડાઘ સાથે ચોંટી જતો હતો. આ રીતે કપડામાંથી મેલ અથવા તો ડાઘ છે તે દૂર થાય છે, અને આ આપણા વોશિંગ પાવડર એટલે ડિટર્જન્ટ છે એની ક્રિયા વિધિ. માની લ્યો કે હવે કોઈ સપાટી ઉપર જો આમ ડાઘ થઈ ગયો હોય તો ન્યાય તમે જ્યારે ડિટર્જન્ટને કે નાખશો તો ડિટર્જન્ટને નાખવાના લીધે અહીંયા આ રીતે આવી ગયા. હવે જ્યારે તમે એ ડાઘને ઘસો છો એટલે ડાયરેક્ટ જ આણું નીચેની બાજુ સરકીને જોડાતા જશે, અને જેમ આની સંખ્યા વધતી જશે આ અણુ છે એની પકડ ઢીલી થતી જશે અને અહીંથી એને દૂર કરી દેશે. અહીંયા રહેલા જે ઉપરના ટપકા દેખાય છે એ પાણીમાં દ્રાવ્ય થવાનો સ્વભાવ દર્શાવે, એટલા માટે એની સંખ્યા વધવાના લીધે આ ડાયરેક્ટ જ મેલ અથવા આ ડાઘને પાણીમાં દ્રાવ્ય કરી દે. હવે હું ક્યારનો ડિટર્જન્ટ શબ્દ બોલું છું, નહીતર આવ્યું તું સાબુ અને ડિટર્જન્ટ. તો હવે ડિટર્જન્ટ શબ્દ બોલવા માટેનું કારણ, જેમ કોઈ પણ તમે પ્રક્રિયા કરો એમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તો એની પ્રક્રિયા વધારે ઝડપથી થાય. જેમ કે મારી પાસે રહેલો આ જ રૂમાલ છે એનો હું ડૂચો કરી નાખું અને જો અહીંયા સ્પ્રે નાખું તો એના લીધે થશે હું તો કે આટલા ભાગ ઉપર જ રંગ દેખાય, પણ જો આ ભાગને આખે આખો ખોલ નાખું તો આખે આખા ઉપર રંગ દેખાય. આજનો વિડીયો લેક્ચરનો આપણે એન્ડ કરીએ, વધારાનું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.